સાળંગપુર વિવાદ પર મહત્વની બેઠક મળશે. વિવાદ બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની બેઠક મળશે. 2 દિવસ ચિત્રો હટાવવાની ખાતરી આપ્યા બાદ આ બેઠક સાંજે 5:30 કલાકે સાળંગપુરમાં મહત્વની બેઠક શરૂ થશે. બેઠકમાં ચિત્રો હટાવવા મામલે લેવાઈ શકે છે મોટો નિર્ણય. તો સાળંગપુર વિવાદ પર મહત્વની બેઠક મળશે. વિવાદ બાદ સ્વામિનારાયણ સંતોની આ બેઠક મળશે. સાંજે 5:30 કલાકે આ બેઠકની શરૂઆત થશે. બેઠકમાં જે ખાતરી આપવામાં આવી છે ચિત્રો હટાવવાની, તેને લઈને આ બેઠકમાં વાતચીત કરવામાં આવશે, ચર્ચાઓ કરવામાં આવશે. સાળંગપુર શિલ્પચિત્રો વિવાદ પર આ સૌથી મોટા સમાચાર. ઉગ્ર બનેલો વિવાદ હવે શાંત થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. હનુમાનજીની પ્રતિમા નીચેથી હટાવાશે શિલ્પચિત્રો. 2 દિવસમાં ચિત્રો હટાવવાની બાંહેધરી આપવામાં આવી છે. હનુમાનજી દાસ હોય તેવા શિલ્પચિત્રો કંડારવામાં આવ્યા છે. સનાતનના સંતોએ વિવેક સાગર સ્વામી સાથે મુલાકાત કરી છે. સનાતનના સંતોના પ્રતિનિધિ મંડળે સ્વામી સાથે મુલાકાત કરી. બેઠક બાદ સંતોના પ્રતિનિધિ મંડળે મીડિયાને માહિતી આપી છે. શિલ્પચિત્રોની સાથે પુસ્તકમાંથી પણ વિવાદિત ચિત્રો હટાવવાની માંગ કરવામાં આવી. સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક પુસ્તકોમાં વિવાદિત ચિત્રણ છે. ભગવાનને નીચા દેખાડતું તમામ લખાણ હટાવવાની પણ માંગ છે. સનાતન સંતોની મળેલી બેઠકમાં આ માંગ કરવામાં આવી છે. જે પ્રમાણે સાધુ સંતો અહીંયા પહોંચ્યા હતા, મહારાજ શું બાહેધરી આપી, ચર્ચાના અંતે શું નક્કી થયું? મહારાજ ચર્ચાના અંતે શું નિર્ણય થયો? નિર્ણય સુખદ સમાધાન લાવવાનો, બીજી કઈ વાત નથી થઈ. 2 દિવસનો અમને સમય આપ્યો છે. 2 દિવસમાં અમે આ બીજ ચિત્રો હટાવી દઈશું અને બને એટલું જલ્દી વહેલા પતાવશું. કેવા પ્રકારનું વલણ રહ્યું? વલણ સારું જ છે. એ ક્યાં વિખવાદ કરવા નથી બેઠા, તો બીજાએ ભૂલું કરી એનું સમાધાન કરવા બેઠા છીએ. બરાબર. માનો કે ખાતરી આપ્યા બાદ પણ અમલ નહીં થાય તો આપણું સ્ટેન્ડ શું રહેશે? પરિવારની પછીની વાત છે. અત્યારે તો અમે આ વાત લઈને જઈએ છીએ. 2 દિવસનો સમય અમે આપ્યો ને એમને આપ્યો છે. તો જે પ્રમાણે સનાતન ધર્મના સાધુ સંતો અહીંયા કોઠારી સ્વામી સાથે સમગ્ર જે મૂળ વિવાદ છે કે જે હનુમાનજીના ભીજ ચિત્રો છે જે દાસ તરીકે વર્ણવવામાં આવ્યા છે તેને દૂર કરવાની માંગણી સાથે તેઓ પહોંચ્યા હતા. હાલ સનાતન ધર્મના સાધુ સંતોનું કહેવું છે કે બાહેધરી આપવામાં આવી છે. 2 દિવસની અંદર આ મામલે સુખદ નિર્ણય લેવામાં આવશે, જેના કારણે વિવાદ નહીં પરંતુ જે સંવાદ કરીને આખા મામલાનું નિરાકરણ આવે. એટલે હાલ હવે જોવાનું એ રહે છે કે 2 દિવસની જે સમય મર્યાદા આપવામાં આવી છે તે બાદ ખરેખર આ જે વિવાદિત ભીંત ચિત્રો છે તે દૂર થાય છે કે નહીં. સાળંગપુરથી કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા. જે મંજૂર માંગો છે ને એ ભીત ચિત્રોની પૂર્તિ નથી. આમના 200થી વધારે પુસ્તકોની અંદર એ લોકોએ એ રીતનું ચિત્રવામાં આવ્યા છે. બધા દેવી દેવતાઓના દેવતાઓને દાસ તરીકે ગણવામાં આવ્યા છે. ખોટા ઇતિહાસો છે ને એ પુસ્તકો તો પહેલાં બેન થવા જોઈએ. ગુજરાત સરકાર તરફથી એના પુસ્તકો કોઈપણ મંદિરમાં, કોઈપણ એમની ગુરુકુળમાં બેન થાય. એમના મંદિરોમાંથી જે ભગવાનની ખોટી મૂર્તિઓ હટે તો જ, કારણ કે એ લોકો આ કરવા તૈયાર નહીં થાય. કારણ કે એ લોકોનો અસ્તિત્વનો સવાલ છે. કારણ કે ભગવાનની મૂર્તિને ભગવાનના નામ કાઢી નાખશે ને તો આ લોકોને કોઈ માનવા, ઘનશ્યામ પાંડેનો કોઈ માનવા તૈયાર થશે જ નહીં. તો એ લોકોનો અસ્તિત્વનો સવાલ છે. એટલો એ લોકો અમારી 100% જે માંગ છે ને એ ક્યારેય માનવા તૈયાર થશે નહીં. હનુમાનજીનું જે ચલચિત્ર છે એ ખોટું જે ચિતરાયેલું છે એ કાઢી લે છે, સારી વાત છે. એનો અમે આનંદ વ્યક્ત કરીએ છીએ અને એ લોકોને આભાર પણ વ્યક્ત કરીએ છીએ. પરંતુ એનાથી કંઈ વાત પતતી નથી. તમે એક વસ્તુ તો સ્વીકારી કે તમે ત્યાં ખોટા છો, એટલે અમને એ વાતનો આનંદ છે અને અમારી માગણીને તમે માન આપો છો. તો તમને અમે તમારા વિરોધી થવા નથી માગતા, પણ તમે આવી વસ્તુ ઊભી કરી છે જેથી અમારે આજે વિરોધ કરવો પડે છે. સાળંગપુર હનુમાનજી પ્રતિમા નીચે શિલ્પચિત્રોનો વિવાદ વધુ વકર્યો છે. વિવાદમાં ઘી હોમનારા નૌતમ સ્વામીની હકાલપટ્ટી કરવામાં આવી. સંત સમિતિના ગુજરાતના અધ્યક્ષ પદેથી તેમની હકાલપટ્ટી કરાઈ છે. અખિલ ભારતીય સંત સમિતિની બેઠકમાં નિર્ણય લેવાયો. ઉત્તર પ્રદેશના લખનૌમાં મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. નૌતમ સ્વામીને અધ્યક્ષ પદેથી દૂર કરવામાં આવ્યા છે. मैंने गुजरात के संतों से कहा है आप बैठक लीजिए, निर्णय लीजिए. हमने अपनी तरफ से नौतम स्वामी प्रदेश अध्यक्ष गुजरात को मुक्त कर दिया, लेकिन आप निर्णय लीजिए. आप प्रांत का अध्यक्ष बनाइए, मुख्य निदेशक जी को बताइए, आप केंद्र को भेजिए, हम उस पर मुहर लगा देंगे. 2-3 दिवस पहला જે સંપ્રદાયની સામે વાંધા ઉઠ્યા તેના અખિલ ભારતીય સંત સમિતિના પ્રમુખ બનેલા નૌતમ સ્વામી તેની સામેના પણ અમે બધાએ વાંધા રજૂ કરેલા છે ને જે અમે જે કરતા હતા તે સંતોએ લાઈવ ત્યાં આગળ અખિલ ભારતીય સંત સમિતિની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠેલી છે લખનઉ ખાતે ત્યાં આગળ રજૂઆત કે અમારો અવાજ પહોંચાડવામાં આવ્યો છે ને અમારી એક માંગ હતી કે અખિલ ભારતીય સંત સમિતિના દરેક હોદ્દા પરથી અખિલ ભારતીય સંત સમિતિના દરેક હોદ્દા પરથી નૌતમ સ્વામીને દૂર કરવામાં આવે। લંબેના આશ્રમમાં આજે સનાતન ધર્મના સંતો બધા એકત્રિત થયા અને લગભગ 11 એટલે 13 મુદ્દાઓ જે આજે પારિત કરવામાં આવ્યા છે અને બહુ ખુશીની વાત છે કે લખનૌમાં અખિલ ભારતીય સંત સમિતિની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક થઈ જેમાં નૌતમ સ્વામીને ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકેથી બરખાસ્ત કર્યા છે અને સનાતન ધર્મના સંતોએ જે 11 ઠરાવ પસાર કર્યા છે એનું આ પાલન કરવામાં આવે એ જ અભ્યર્થના સાથે ભારત માતા કી જય, સનાતન ધર્મ કી જય।